नमस्ते विद्यार्थी मित्रों, धोरण विज्ञान अर्थशास्त्र विषय ने अंदर अपने प्रकरण एक ने अंदर चर्चा करता था, तो इन्हें अंदर छले अपने अर्थशास्त्र ने अंदर ना जे अर्थशास्त्री हो छे इमने आपेली व्याख्याओ अने एमाथी केटली फलित थती बाबतो ने चर्चा करी थी। आजे आर्थिक प्रवृत्ति अने बिन आर्थिक प्रवृत्ति आर्थिक प्रवृत्ति व्याख्या में धोरण 10 ની અંદર એક વાર શીખી ગયા છો। અર્થનો જે સામાન્ય અર્થ એવો થાય કે હેતુ અથવા તો કશુક મેળવવું, આપણે શરૂઆતની અંદર જોયું હતું કે કશુક મેળવવા અથવા તો ઉદ્દેશ્ય સાથે કરેલી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય। તો આર્થિક પ્રવૃત્તિની અંદર આની વ્યાખ્યા જોઈએ તો કે માણસે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરે, એ પોતાને જે જરૂરિયાતો હોય એ મેળવવા માટે એને વસ્તુઓ મેળવવી પડે। તો કેટલીક વસ્તુ મેળવે તો એ મેળવવા માટે બધી જ વસ્તુ માણસ છે એ પોતે જાતે મહેનત કરીને મેળવી શકતો નથી, તો શું કરે? તો કે વસ્તુ મેળવવા માટે પોતે કરેલી પ્રવૃત્તિ, પોતે ઉત્પાદિત કરેલી પ્રવૃત્તિ છે, ઉત્પાદિત કરેલી વસ્તુ છે, એ વસ્તુ બીજાને આપે અને એની પાસેથી જે જરૂરિયાતની વસ્તુ હોય પોતે લે, એટલે વસ્તુ વિનિમય દ્વારા વસ્તુ મેળવી અથવા તો બદલામાં નાણાં ચૂકવી, એ જે વસ્તુ મેળવવા માટે પોતે કિંમત ચૂકવી, તો કિંમત ચૂકવવી એ ખર્ચ થયો કહેવાય, અને કિંમત ચૂકવવા માટે નાણાંની જરૂર પડે, તો નાણાંની જરૂર પડે તો નાણાં મેળવવા માટે પોતે આવક મેળવવા માટે પ્રવૃત્તિ કરવી પડે। તો પોતે આવક મેળવે તો સૌથી પહેલા વસ્તુની જરૂરિયાત સંતોષવા માટે પોતે આવક મેળવવી પડે, આવક મેળવ્યા પછી એ જે આવક જે નાણાં મેળવ્યા એને ખર્ચ કરવા પડે। તો આની અંદર ત્રણ બાબતો છે, કઈ? તો કે સૌથી પહેલા આવક, પોતે વસ્તુ ખરીદવા માટે નાણાંની આવક મેળવવી પડે, તો આવક, ત્યાર પછી એ વસ્તુ જે નાણાં દ્વારા વસ્તુ ખરીદી તો એને ખર્ચ કરવો પડ્યો, વસ્તુની કિંમત ચૂકવી તો ખર્ચ કરવી પડ્યો, તો એ જે નાણાં છે એ ખર્ચ કર્યા અને બદલામાં વસ્તુ લીધી, તો વસ્તુ લીધી અને સામા પક્ષે નાણાં આપ્યા, બે વસ્તુ, તો એને શું કહેવાય? વિનિમય। તો આવક, ખર્ચ અને વિનિમય આ ત્રણ બાબતો અગત્યની છે। તો કે માણસ સતત પ્રવૃત્તિશીલ હોય, દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિ કરતો હોય, બરોબર, દિવસ દરમિયાન મંદિરે જાય, ભિખારીઓને દાન આપે, ગરીબને દાન આપે, ત્યાર પછી કારખાનાની અંદર જાય, મજૂર હોય એ પોતે મજૂરી કરે, ખેડૂત ખેતરમાં કામ કરે, તો આ બધી વસ્તુ છે એ ની અંદર બધી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં। માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આપણે આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપણે સમજવો પડે, કઈ કઈ પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય ને કઈ કઈ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, કારણ કે અર્થશાસ્ત્રની અંદર ફક્ત આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ થાય। તો આર્થિક પ્રવૃત્તિ, તો કે પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાનો વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તે આર્થિક પ્રવૃત્તિ છે। આવક અને ખર્ચ અને વિનિમય એટલે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ, ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ, ટૂંકમાં જરૂરિયાત સંતોષવા માટે સેવાઓ કે વસ્તુઓ મેળવવા માટે આવક પ્રવૃત્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। તમને યાદ રહે ટૂંકમાં વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકાય,
આની અંદર કઈ બાબતો છે અગત્યની? તો કે જરૂરિયાતના સંતોષ માટે પોતાની વસ્તુઓની જે જરૂરિયાતો હોય એ વસ્તુઓ કે સેવાઓ, બરોબર, એ વસ્તુ મેળવવા કે સેવાઓ, એ જરૂરિયાત વસ્તુ સ્વરૂપે હોય અથવા સેવા સ્વરૂપે, તો એ આ પ્રાપ્તિ માટે ખર્ચ માટે જે પ્રવૃત્તિ કરી હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો એ વસ્તુઓ મેળવવા માટે એને આવક પ્રાપ્ત કરી હોય અથવા ખર્ચ કર્યો હોય તો બદલામાં નાણાં ચૂકવ્યો હોય તો નાણાં અથવા વસ્તુની લેવડ દેવડ એને શું કહેવાય? વસ્તુ અથવા વિનિમય પ્રથા. વસ્તુ વસ્તુ હોય તો વસ્તુ વિનિમય કહેવાય, પણ નાણાં આપ્યા બદલામાં વસ્તુ લીધી તો ફક્ત વિનિમય કહેવાય કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ લેવી, તો એને વિનિમય કહેવાય. તો વસ્તુ કે સેવા મેળવવા અથવા તો નાણાં ખર્ચવા પડે, બરોબર, વસ્તુ કે સેવા મેળવવા માટે નાણાં ખર્ચવા પડે અથવા તો નાણાં મેળવવા માટે વસ્તુ વેચવી પડે, બરોબર. તો એ જે વિનિમય થયો એ વિનિમય કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિ, તો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો અથવા ખર્ચ કરવાનો ન હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એની વ્યાખ્યા જોઈએ તો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ અથવા હેતુ ધાર્મિક લાગણી તો અન્ય કોઈ ભાવથી જે કઈ કરેલી પ્રવૃત્તિ કે એમાં એને જે વ્યક્તિ પ્રવૃત્તિ કરતો હોય એને કોઈ બદલામાં એને કોઈ વસ્તુ મળશે કે વિનિમય થશે એવો કોઈ એનો હેતુ હોતો નથી. દાખલા તરીકે ગરીબને દાન આપવું, બરોબર, ગાયોને નીર આપવી, બરોબર, માલધારી હોય અથવા તો જેની પાસે ગાયો માટે છે એ ગૌશાળા અથવા તો પોતે જે પશુને જે દૂધના બદલામાં નીર નાખે તો એની આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ હોય, પણ રખડતી રદળતી ગાયો માટે પશુ માટે એની સારવાર કરવી સેવા કરવી, બરોબર, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો સામાન્ય રીતે છે એ તમને આ બે વ્યાખ્યા ઉપરથી ખબર પડી ગઈ હોય કે આનો હેતુ કશું મેળવવાનો હોય, આમાં છે કશું મેળવવાનો હેતુ હોતો નથી. ઘણી વખત પરીક્ષાની અંદર આનો તફાવત પૂછાય, આપણે તફાવત જોઈએ.
આર્થિક પ્રવૃત્તિ એટલે આવકને વખત ખર્ચ કરવાના હેતુથી થતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને બિન આર્થિક પ્રવૃત્તિ છે એનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી. આર્થિક પ્રવૃત્તિની અંદર તમને વિનિમય જોવા મળે નહીં. બરોબર, એ વસ્તુ છે એ કોઈ દયા ભાવ લાગણીથી છે, એ વસ્તુ આપે ખરા, પણ સામા પક્ષે કોઈ વસ્તુ મળે એવું કોઈ ખાસ જોવા મળતું નથી. એટલે પ્રત્યક્ષમાં કશું મળતું નથી. આ પ્રત્યક્ષ રૂપે મળે. હા, તમે એમ કહો કે સર ગરીબને દાન આપ બદલામાં આપણને પુણ્ય મળે ને, પણ પુણ્ય મળે એ પ્રત્યક્ષ નથી મળતું. ભાઈ આની વસ્તુ આપી બદલામાં ક્યારે ભાઈ તું પુણ્ય લેતો જ દેખાતું નથી. બરોબર, આની અંદર પ્રત્યક્ષ વસ્તુની લેવડ દેવડ થાય, આમાં પ્રત્યક્ષ કઈ નથી મળતું. ઘણા દલીલ કરે સાહેબ એમાં તો મળે, પુણ્ય મળે તો ભલે મળતું છે, પણ એ દેખાતું નથી. નથી દેખાતું એટલે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. જો દેખાતું હોત તો આર્થિક પ્રવૃત્તિ ગણ. ત્યાર પછી એના સ્પષ્ટ થાય કે નીચેના ઉદાહરણો જો કે એની અંદર દાખલા તરીકે હોટલમાં જઈને જમવું, થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, ખેતરમાં જઈને કામ કરવું, એ બધી આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ત્યાર પછી તું કે મંદિરમાં જઈને દાન આપવું, બરોબર, ગાયોને નીર નાખવી, ગરીબ વિદ્યાર્થી હોય એને મફત ભણાવવા, ગરીબ દર્દી હોય એને મફત ડોક્ટર સારવાર કરે, બરોબર, માતા પોતાના બાળકની સાર સંભાળ રાખે, બરોબર, ડોક્ટર પોતાના પત્નીની સેવા કરે ફી લીધા વગર, બરોબર, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બીજું કે આર્થિક પ્રવૃત્તિની અંદર કંઈક લાભની અને ગેરલાભની તુલના સાથે થાય. બરોબર, બિનાર્થિક પ્રવૃત્તિના લાભ કેટલા હોય નથી. આ ત્રણ મુદ્દા છે અને નીચે એને જે ઉદાહરણ લખી નાખો તો એ છે એ આપણો તફાવત પૂરો થઈ જાય. ઉદાહરણ જે આપ્યા ચોથા મુદ્દાની અંદર ઉદાહરણ આપણો તફાવત થઈ જાય, બે અથવા ત્રણ ગુણ ની અંદર જે તફાવત પૂછાય આ પ્રકારે લખી નાખો તો તમને પૂરા ગુણ મળવા પાત્ર થાય. તો હવે પછી આપણે આગળ જઈએ તો એની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. બરોબર, આર્થિક પ્રવૃત્તિ છે એ દરેક વ્યક્તિ કરતો હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, વકીલ હોય, ડોક્ટર હોય, ખેડૂત હોય, એને જે કઈ જરૂરિયાતો સંતોષવી હોય તો એના માટે કામ કરવું પડે.
ફાર્મ હોય તો દરેક વ્યક્તિ છે એ બધી જ વસ્તુ જાતે ઉત્પાદન કરી શકતો નથી, એટલે પોતે પ્રવૃત્તિ કરે, પ્રવૃત્તિ દ્વારા જે કઈ વસ્તુ ઉત્પાદિત થઈ હોય એ જરૂરિયાત વાળાને વેચે, બરોબર, એટલે પોતાની વસ્તુ બીજાને વેચે, બરોબર, એમાંથી આવક મેળવી, આવક મેળવી મળે એ પોતે જે આવક મેળવી હોય એનો ખર્ચ કરે. હવે અર્થશાસ્ત્ર ની અંદર મુખ્યત્વે બે ભાગ પડે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો કે જ્યારે અર્થશાસ્ત્ર ની અંદર કોઈ એક એકમ નો અભ્યાસ થાય ત્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. લક્ષ્ય એનું શું હોય? એક એકમ, બરોબર. અર્થશાસ્ત્ર ના અભ્યાસ માટે જયારે એક જ એકમ ને લક્ષ્યમાં ધ્યાનમાં રાખવામાં આવે તો એને એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ની અંદર તો કે સમગ્ર ક્ષેત્ર ને ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે એને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. તો અર્થશાસ્ત્ર માં માન ના અભ્યાસ ની અંદર વિશ્લેષણ ગ્રાહક કહેવાય, વિશ્લેષણ નું એકમ ગ્રાહક કહેવાય, બરોબર. દાખલા તરીકે માન લ્યો, માન નો અભ્યાસ કરવો હોય તો માન જે એ શું કહેવાય? માન નો અભ્યાસ કરવો હોય તો આ માન જે શું કહેવાય? ક્ષેત્ર કહેવાય, બરોબર. અને માન માંથી તમે એક ગ્રાહક નો અભ્યાસ કરો, માન માટે ગ્રાહક ને શું કહેવાય? તો કે એકમ કહેવાય, બરોબર. ગ્રાહક નો અભ્યાસ થાય, બરોબર, તો એ એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. તો જયારે ગ્રાહક નો અભ્યાસ થાય તો ગ્રાહક નું વર્તન કેવા પ્રકારનું છે એના ઉપરથી ધારણાઓ અને અમુક નિર્ણયો તારવવામાં આવે અને એના આધારે માનને છે એ નિર્ણયો છે એ લેવામાં આવે તો એ એકમ લક્ષી અર્થશાસ્ત્ર છે. અથવા તો માન ઉપર જે કઈ પરિબળો હોય, માનની અંદર જે કઈ ફેરફારો થાય અને એના ઉપરથી જે કિંમત નિર્ધારણ અથવા તો ગ્રાહકનું વર્તન નક્કી કરવામાં આવે કે ભવિષ્યની અંદર વર્તમાનમાં માંગ આવે છે ભવિષ્યમાં ગ્રાહકોનું વર્તન કેવું થશે, બરોબર, માંગમાં ઘટાડો વધારો કરવો હોય તો શું કરવું પડે? તો કે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા પડે વધારે વસ્તુ ખરીદે. તો એ ગ્રાહકોનું વર્તન કરવા માંગ ઉપર અભ્યાસ કરી અને ગ્રાહકોમાં જે ફેરફાર થાય તો ઘણી વખત માંગનો અભ્યાસ કરવો પડે અને ઘણી વખત ગ્રાહકોનો અભ્યાસ કરવો પડે. તો દરેક વખતે જે એ એકમ લક્ષી અર્થશાસ્ત્ર કામ ન આવે, દરેક વખતે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કામ આવે નહીં. એટલે માંગ ની અંદર જે ગ્રાહકોનું વર્તન હોય એનાથી માંગ ઉપર કેવા અસરો કેવી ફેરફારો થાય છે એ ફેરફારો સમજવા માટે એકમ લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. અને આર્થિક નિર્ણયો લેવાના થાય મોટા પ્રમાણની અંદર, બરોબર, વિશાળ ક્ષેત્રને અસર કરે એવા, તો સમગ્ર ક્ષેત્રનો છે અભ્યાસ કરવો પડે. એટલે જ્યારે જયારે સીમાંતની ગણતરી કરવાની અથવા તો એનો અભ્યાસ થાય, સીમાંત એટલે એક એકમ, બરોબર, તો ત્યારે જે એકમ લક્ષી અર્થશાસ્ત્ર બને. તો એના અભ્યાસનું કેન્દ્ર બિંદુ એક એકમ હોય અને જયારે સમગ્ર લક્ષી અભ્યાસ કરવામાં આવે ત્યારે જે એ સમગ્ર લક્ષી, દાખલા તરીકે કુલ રોજગારી, કુલ રાષ્ટ્રીય આવક, વસ્તી, આ બધા અર્થતંત્રના સમગ્ર લક્ષી ખ્યાલો હોય. આની વ્યાખ્યા જોઈએ તો વધારે જઈ તમને ખ્યાલ સ્પષ્ટ થાય, બરોબર, તફાવત જોઈએ.
તો કે એક એકમનો અભ્યાસ કરવામાં આવે અને અર્થતંત્રની અંદર સમગ્ર પ્રબળ અર્થતંત્રના સમગ્ર તંત્રનો અભ્યાસ કરવામાં આવે તો એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. કેવી રીતે? તો કે જ્યારે સીમાંતની ગણતરી થાય તો એ એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય અને સમગ્ર સમષ્ટિ કહે તો કે માં બરોબર અથવા પુરવઠો બરોબર. તો પુરવઠાનો એક એકમનો અભ્યાસ કરવો હોય તો એ એકમ લક્ષીમાં થાય, પણ બધા જ આખા પુરવઠોનો અભ્યાસ કરવો હોય તો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. ઉદાહરણ જોઈએ તો કે કુલ રોજગારી બરોબર. કુલ રોજગારીનો અભ્યાસ કેમાં થાય તો કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની અંદર. ગરીબી બેકારી તો એ બધું સમગ્ર લક્ષીમાં થાય. પણ એક જ વ્યક્તિ બેકાર હોય એના પાછળના કારણો કયા બરોબર. પછી રોજગારી પુરવઠાનો જે એક પેઢી હોય અથવા તો એક વસ્તુનો પેઢીના જે કઈ પુરવઠો હોય બરોબર, એક ઉત્પાદન કરનારી પેઢી હોય એનો જે પુરવઠો હોય એનું વર્તન સમજવા માટે અભ્યાસ કરવાનો થાય તો એ એકમ લક્ષી અર્થશાસ્ત્રની અંદર થાય. તો આજે બે વસ્તુ આપણે શીખ્યા, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર, એકમ લક્ષી અર્થશાસ્ત્ર, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે બાકીનું જે આર્થિક માહિતીની રજૂઆત કયા પ્રકારે કરવી એ છે એ હવે આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. આ બંને તફાવત છે એ તમારે હોમવર્કની અંદર છે લખીને જે મોકલવાના છે.